નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો વીટીવી વિશેષ. અમદાવાદમાં આવેલા હાથીજણમાં નિત્યાનંદનો આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે. એક માતા પિતા પોતાની પુત્રીને મેળવવા માટે આશ્રમ બહાર ઘા નાખીને ઉભા હતા, પરંતુ પોતાની દીકરી તેમને મળી નહીં અને તે આશ્રમમાં રહેવા માંગે છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના કારણે હાલ પોલીસ અને અન્ય સામાજિક કાર્યકરો તેના માટે મથી રહ્યા છે. પરંતુ આખરે આ મામલે માતા પિતા જીતે છે કે નિત્યાનંદના આશ્રમની પાપ લીલા, તે અંગે જોઈએ અમારો વિશેષ કાર્યક્રમ વિવાદોનું ધામ. દક્ષિણ ભારતમાં પોતાની પાપલીલા કરીને જાણીતા બનેલા નિત્યાનંદ ફરીવાર વિવાદમાં આવ્યા છે. અમદાવાદ સ્થિત હીરાપુરમાં આવેલા આશ્રમમાં વિવાદ થયો છે, ત્યારે સ્વામી નિત્યાનંદ કોણ છે અને શું તેની કરતૂતો છે, જોઈએ આ અહેવાલમાં. દક્ષિણ ભારતના લંપટ બાબા સ્વામી નિત્યાનંદ તેમના અમદાવાદ આશ્રમના કૌભાંડને કારણે ફરી વિવાદમાં છે. નિત્યાનંદ સ્વામી વિચિત્ર દાવાઓ કરવા માટે જાણીતો છે. અમદાવાદના હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ વિવાદના મધપુડામાં સપડાયો છે. આજે તેમની કાળી કરતૂત સામે આવ્યા બાદ નિત્યાનંદ સ્વામીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આશ્રમમાં યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા પૂર્ણ થયા બાદ વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. અમદાવાદની જાણીતી સંસ્થા અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને ત્રીજી આંખ હોવાનો દાવો કરી તેમના અનુયાયીઓ દ્વારા બાળકો પર એક્સપેરિમેન્ટ કરતો હોવાનો સનસનાટી ભર્યો દાવો અંધજન મંડળે કર્યો છે. પરંતુ અંધજન મંડળના સત્તાધીશોને કંઈક અજુગતું લાગતા બાળકોને બચાવી દેવામાં આવ્યા હતા. અમદાવાદમાં નિત્યાનંદની વધુ એક કરતૂતનો ખુલાસો થયો છે. અમદાવાદના દિવ્યાંગો માટે કામ કરતી જાણીતી સંસ્થા અંધજન મંડળે મોટો ખુલાસો કર્યો અને જણાવ્યું કે થોડા સમય પહેલા અંધજન મંડળના 82 અંધ બાળકો પર નિત્યાનંદ સ્વામીના અનુયાયીઓએ એક પ્રયોગ કર્યો હતો, જેમાં અંધ બાળકોને ત્રીજી આંખનું કહી બાળકો પર પ્રયોગ કરાયો હતો. ત્રીજી આંખથી બાળકોને દેખાતા કરવાનો પ્રયોગ આશ્રમ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ અંધજન મંડળના સત્તાધીશોને તથ્ય ન જણાતા સાધુઓને પ્રયોગ કરતા અટકાવ્યા હતા. શરૂઆતમાં એમનું કહેવું એવું હતું કે મનની આંખ છે જે ત્રીજું નેત્ર, એના દ્વારા કોઈ પણ વ્યક્તિ આંખો બંધ કરીને પણ, નોર્મલ વ્યક્તિ અને એ જ રીતે બ્લાઇન્ડ વ્યક્તિ પણ મનની આંખ દ્વારા કોઈ પણ આજુબાજુની જે સ્થિતિ છે એને વિઝ્યુલાઇઝ કરી શકે છે, પણ એમાં કંઈ છેવટે નિષ્કર્ષ રૂપે અમને એવું લાગ્યું કે આમાં કંઈ તથ્ય નથી. આપનો અનુભવ કેવો રહ્યો અને આપ લોકોને શું મેસેજ આપવા માંગો છો? આ ખરેખર આપણા સમાજમાં લોકજાગૃતિની જરૂર છે અને અંધશ્રદ્ધા સિવાય મને આમાં કંઈ લાગ્યું નથી. ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ આશ્રમમાં પહેલા પણ વિવાદમાં સપડાયો હતો અને આશ્રમમાં સર્ચ કરાતા અનેક વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. આ તપાસ 2010માં કરવામાં આવી હતી, જે સમયે નિત્યાનંદની સેક્સ સીડી બહાર આવી હતી. નિત્યાનંદ વર્ષ 2010માં સેક્સ સીડી કાંડના લીધે ચર્ચામાં આવ્યો હતો. સાધનાની આડમાં સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં જેલમાં હતો. નિત્યાનંદે કર્ણાટક કોર્ટમાં અપીલ કરી હતી કે તેણે અભિનેત્રી સાથે મરજીથી સંબંધ બાંધ્યા હતા, પરંતુ કોર્ટે આસ્થાના સ્થાને ચાલતા આ ગોરખધંધાને ન ચલાવી લેવાની દલીલ કરીને નિત્યાનંદની દલીલ ફગાવી દીધી હતી. ત્યારે આજે ફરી એકવાર અમદાવાદના નિત્યાનંદ આશ્રમને લઈને ફરી તેનું નામ ચર્ચાઈ રહ્યું છે. આવો જોઈએ કે કોણ છે સ્વામી નિત્યાનંદ. સ્વામી નિત્યાનંદનો જન્મ 1 જાન્યુઆરી 1978ના રોજ તમિલનાડુના થિરુનામલાઈમાં થયો હતો, પરંતુ અમેરિકન વિઝા પ્રમાણે તેનો જન્મ 13 માર્ચ 1977ના રોજ થયો હતો. 12 વર્ષની ઉંમરમાં નિત્યાનંદે દાવો કર્યો કે અન્નામલાઈ સ્વામીએ તેમને ધ્યાનની વિધિ શીખવાડી છે.
નિત્યાનંદ નાની ઉંમરમાં જ સંન્યાસી થઈ ગયો હતો. ત્યારબાદ તેણે તેની એક સંસ્થા બનાવી જેનું નામ ધ્યાનપીઠમ આપ્યું હતું. નિત્યાનંદ દાવો કરે છે કે તે જે યોગ શીખવાડે છે તે અદ્વૈત વેદાંત, ભક્તિ, યોગ, ધ્યાન અને ક્રિયાઓ પર આધારિત છે. શિવસૂત્ર, જૈન સૂત્ર, બ્રાહ્મણ સૂત્ર, ભગવદ્ ગીતા અને ઉપનિષદના મતે તે પોતાના ભક્તોને જ્ઞાન આપતો હતો. જોકે તેણે કોચ કચેરીમાં પોતાના કાવા દાવા કરીને જેલ મુક્ત થયો, પરંતુ આજે ફરી એક વખત તેની કરતૂત બહાર આવતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે. ब्यूरो रिपोर्ट, बीटीवी न्यूज. નિત્યાનંદ આશ્રમ હોય અને વિવાદમાં ન આવે તેવું બને ખરું. ભલે હાલ આ મામલે કોઈ કેસ બન્યો નથી, પરંતુ હાલ આ મામલે સમગ્ર ગુજરાતમાં ચર્ચા ઉભી થઈ છે. વિવાદનું કેન્દ્ર બનેલી યુવતી અને તેના માતા પિતાને લઈને તંત્ર દોડતું થયું હતું. વાલીઓનો આક્ષેપ હતો કે પોતાની પુત્રીને બળજબરીપૂર્વક ગોંધી રાખી છે, જ્યારે પુત્રીએ પોલીસને પોતાની મરજીથી રહેતી હોવાની વાત કરી અને આશ્રમની જિંદગી જ પસંદ કરી હોવાની વાત કરતા સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો. શું છે હાઈવોલ્ટેજ ડ્રામાનો ચિતાર, જોઈએ આ અહેવાલમાં. અમદાવાદના હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાન્ચની યુવતીને અમદાવાદના આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો સામે આવ્યો હતો, જેના પગલે ગઈકાલથી આ મામલે હોબાળો શરૂ થયો હતો. રાત્રે યુવતીના માતા પિતા અમદાવાદ આશ્રમમાં યુવતીને શોધવા માટે આવ્યા હતા, પરંતુ તેમને આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા, જેથી તેમણે ચાઇલ્ડ વેલ્ફેરમાં અરજી કરી હતી, જેના કારણે ચાઇલ્ડ વેલ્ફેરની ટીમ અને પોલીસ આશ્રમમાં પહોંચ્યા હતા. ત્યારબાદ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરવામાં આવી, પરંતુ તેની ભાળ મળી નહીં, જેથી પરિવારે હોબાળો મચાવ્યો હતો અને પોતાની પુત્રીને બળજબરીપૂર્વક રાખી હોવાનો આરોપ લગાવ્યો, જેના કારણે પોલીસ પણ ત્યાં તપાસ માટે હાજર થઈ હતી. ભારે હોબાળા બાદ અમદાવાદ નિત્યાનંદના આશ્રમના ગેટ પર તાળા મારી દેવામાં આવ્યા છે. તેમના અનુયાયીઓને પણ ફોન પર જાણ કર્યા વગર અંદર જવા દેવામાં નથી આવતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાને રાખીને આજે આશ્રમમાં રજા આપી દેવામાં આવી છે. બહારથી તેમના કર્મચારીઓને પણ અંદર આવવા દેવાયા નથી. યુવતીએ પોસ્ટ કરેલા વાયરલ વિડીયોમાં આશ્રમમાં તેની સાથે શારીરિક છેડછાડ થઈ હોવાનું જણાવ્યું છે. And this is what both my parents have done and absolutely deceived, and as was from the beginning itself they were completely stone hearted towards me, and this is how they have responded to me. And my life with all my integrity, all my joy, I have chosen my life to live with Swamiji and to be a sannyasi with complete integrity, joy. And that is what I have been doing, and this is what I want to share with you all. I am doing and I will continue to serve my life, dedicate my life to take Swamiji's mission to the world. Tamil Nadu na rehvasi emne police ma rajuat kareli 1/11/2019 ના, કે મારા ત્રણ બાળકો છે એ ડીપીએસ સ્કૂલ નિત્યાનંદમ આશ્રમ ખાતે અહીંયા હાથીજણ ખાતે ગોંધી રાખવામાં આવ્યા છે અને અમને એનો સંપર્ક નથી થવા દેતો. એટલે પોલીસે અરજી ઉપર કાર્યવાહી કરી અને સ્કૂલનો સંપર્ક કરેલો અને સ્કૂલમાંથી તેમના બે બાળકો કે જે પુખ્ત ઉંમરના ન હતા એ બે બાળકો એમની બાળકોની મરજીથી મા બાપની સાથે, એટલે જે અરજદાર છે એમની સાથે મોકલવામાં આવ્યા. ઉંમર વર્ષ 14 અને ઉંમર વર્ષ 12 હતા અને એમની ત્રીજી એક દીકરી છે જેનું નામ એ ઉંમર વર્ષ 19 છે, એ પુખ્ત વયની છે અને એણે પોતાની મરજીથી એના મા બાપ સાથે નહીં જવાનું જણાવી અને પોતાના સ્વહસ્તે અક્ષરે પોલીસને નિવેદન આપેલ કે હું અહીં આશ્રમમાં રહેવા માંગુ છું, આમની સાથે જવા માંગતી નથી. એટલે એ કાર્યવાહી ત્યાં પૂરી કરવામાં આવેલી હતી. આશ્રમ અને પરિવાર વચ્ચે પોલીસની હાજરીમાં જ હોબાળો થયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દંપતીના ચાર બાળકોમાંથી એક વિદેશ પ્રવાસે છે. હોબાળા બાદ તેમના માતા પિતા બે સગીર બાળકોને લઈ ગયા છે,
અને એક તેમની પુખ્ત દીકરીએ પોલીસને જણાવ્યું હતું કે તેને પરિવાર સાથે નથી જવું, તેને આશ્રમમાં જ રહેવું છે તેવો દાવો કર્યો છે. આ પરિવારની બે દીકરીઓ તેમની મરજીથી આશ્રમમાં આવી હતી અને પોલીસની હાજરીમાં તેમને નિવેદન આપ્યું છે. એક પુત્રીએ સ્પષ્ટતા કરી છે કે તે પોતાના ઘરે જવા નથી માંગતી. જો ગવર્મેન્ટ સાઈડ સે મેરે કો સપોર્ટ મિલા હે યે લોગ ડિસાઈડ કિયા હે સડનલી જાકે હમ લોગ એક બાર યે કરેંગે સર્ચ કરેંગે કરકે સર્ચ કરને કે લિયે આયા થા 7 બજે સે હમકો અંદર નહીં જાને નહીં દે રહા હે મેરે કો યે ચીજ સમજ મેં નહીં આ રહા હે વો લડકી બાર બાર વીડિયો મેં બાત કર રહા હે એસા થોડી હો સકતા હે સામને કોઈ ભી વો કોઈ ભી વો માં બાપ આ ગયા તુમ આને મત આને કે આના નહીં ચાહ રહે નો પ્રોબ્લમ કમ એન્ડ મીટ અસ યાર એસા થોડી કલ કુછ હો જાયેગા ફોર એક્ઝામ્પલ વો થોડી મિલને નહીં દેગા ક્યા જે પોતે આયા થા પીએસએ રાણા સાહેબ આયા થા એમની હાજરીમાં જ હાઈક ઉપર વિડીયો કોલ થી ડીવાયએસપી સાહેબે લેડી પોલીસની હાજરીમાં સ્ટાફની હાજરીમાં એડવોકેટની હાજરીમાં છોકરી જોડે વાત કરી છે. એની ફ્રી વિલ થી રહે છે અને ખુશ છે બહુ. અને એને એવું એપ્રિહેન્શન થયું છે કે એના પેરેન્ટ્સ જે છે એ આવશે તો એને કિડનેપ કરી જશે. એ વસ્તુની એક વિડીયો ક્લિપ બી એસપી સાહેબને અને પીએસઆઈ સાહેબને આપેલી છે. એટલે જે આક્ષેપ હતા કે હવે તો ગોદીન રાખેલી છે તો એ ખોટા આક્ષેપો કરેલા છે. આમ હાલ ગત રાત્રિથી ચાલતા હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે અને માતા પિતાના જે આરોપો હતા તે પોલીસે તપાસ કરીને ફગાવ્યા છે. આ ઉપરાંત તેમના સંતાનોમાંથી બે તેમની સાથે જવાના છે, પરંતુ જે પુખ્ત વયની યુવતી હતી કે જેનો વિડીયો વાયરલ થયો હતો તે પોતાની મરજીથી અહીંયા રહેવા માંગતી હોવાની વાત સ્પષ્ટ થઈ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અમદાવાદના હાથીજણમાં આવેલી ડીપીએસ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે અને તે પણ નિત્યાનંદના કારણે. નિત્યાનંદનો આશ્રમ અને ડીપીએસ સ્કૂલ એક જ કેમ્પસમાં હોવાના કારણે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તમામ લોકો બચી બચીને જવાબ આપતા દેખાયા હતા. શું છે સમગ્ર વિવાદ જોઈએ આ અહેવાલમાં. અમદાવાદના હાથીજણમાં આવેલી ડીપીએસ સ્કૂલનું અને નિત્યાનંદ આશ્રમનું કનેક્શન સામે આવ્યું છે. તેને જોકે હાલ આ મામલે સ્કૂલના સત્તાધીશોએ કોઈ પણ પ્રકારની વાત કરવાની ટાળી હતી અને સ્કૂલમાં મીડિયા કે અન્ય કોઈને મોબાઈલ લઈને જવાની પરવાનગી ન આપતા અનેક સવાલ ઉભા થયા છે. ગત રાત્રિથી નિત્યાનંદ આશ્રમને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હવે દિલ્હી પબ્લિક સ્કૂલનું કનેક્શન આશ્રમ સાથે સંકળાતા અનેક બીજા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. આ પહેલા પણ ડીપીએસ સ્કૂલની જમીનને લઈને વિવાદ થયો હતો. નિત્યાનંદ આશ્રમના સાધુનું ડીપીએસ સ્કૂલમાં જ રહેઠાણ હોવાનું સામે આવ્યું છે. આશ્રમ અને સ્કૂલનું એક કેમ્પસને લઈને ડીપીએસની સ્પષ્ટતા કરી છે. ડીપીએસના પ્રિન્સિપાલ હિતેશ પુરીએ કહ્યું કે આશ્રમમાં શું ચાલે છે ની અમને કોઈ જાણ નથી અને અમારે આશ્રમ સાથે કોઈ લેવા દેવા નથી. અમે આશ્રમને 5 વર્ષ માટે જમીન લીઝ પર આપી છે. આશ્રમનું કેમ્પસ અને જગ્યા અલગ અલગ છે, પરંતુ જો આરોપ સાબિત થશે તો અમે કરાર તોડી નાખીશું. યે દોનો કેમ્પસ બિલકુલ અલગ હૈ, જો ડીપીએસ ઇસ્ટ હૈ યે અલગ કેમ્પસ હૈ ઓર યે ગુરુકુલ એક અલગ કેમ્પસ હૈ. જો ગુરુકુલ કી મેનેજમેન્ટ અલગ હૈ, ડીપીએસ કી અલગ હૈ. હમારા જો ઇનસે इस प्रकार का कोई भी लिंक नहीं है, दिस कंप्लीटली. और हमारे बच्चे जो हैं ये बिल्कुल सेफ हैं, वो अपनी स्टडी कर रहे हैं. मुझे ऐसा नहीं लगता कि इसके कारण हमारा कुछ कोई भी इनसे कोई इस चीज का इंपैक्ट पड़ेगा. दोनों चीजें अलग अलग हैं, ठीक है. यस सर, बाहर से अलग है लेकिन अंदर तो पूरा प्रीमाइसेस एक ही है. नहीं नहीं, बिल्कुल बिल्कुल नहीं है. दोनों बीच में दीवार है. हमने जो स्कूल जो है ये इनको लीज पे दिया हुआ है, जो लैंड जो है लीज पे दिया है. अभी हमसे कोई भी मांगेगा तो हमसे लीज पे देते ही है, तो हमने लीज पे दिया हुआ है. लीज पे देने का मतलब है कि वो बिल्कुल अलग है, उनकी अलग कैंपस है, अलग मैनेजमेंट है, अलग एडमिनिस्ट्रेशन है. और हमारा तो डीपीएस का बिल्कुल कंप्लीट अलग एडमिनिस्ट्रेशन. लीज पे देते वक्त उन्होंने आपने कुछ शर्तें रखी होगी, क्या शर्तें थी, क्या शर्तों के आधार पे उनको लीज दिया गया? देखो
लीज पे तो यही कंडीशंस होती हैं कि वो अपना एक अच्छे काम के लिए उन्होंने शुरू किया है, उनका भी एक अलग नोबल कॉज है, लेकिन मैं तो इतना ही जानता हूँ कि वो एक अपने जैसा उन्होंने लिखा था कि वो एक योगा या अदर क्लासेस ऐसा लगाना चाह रहे हैं बच्चों के लिए, उसके वो कोर्स करवा रहे हैं, लेकिन हमारा उनसे सिर्फ इतना ही लिंक है कि हमने उनको ये लीज पे दिया है। नित्यानंद आश्रम नी साथे साथे डीपीएस स्कूल सामे आक्षेपो कराया छे, त्यारे भले स्कूल ना संचालक पोतानी स्पष्टता आपी गया होय, परंतु स्कूल मा अभ्यास करता बाळको ने लईने तंत्र सतर्क थयुं छे अने तेमणे डीपीएस स्कूल मा जईने जात तपास करी हती। डीपीएस स्कूल ना 24 विद्यार्थियों नी तपास करवामा आवी हती। સ્કૂલના બાળકો આશ્રમ સાથે કેમ જોડાયા તેની તપાસ કરાઈ રહી છે। આ ઉપરાંત આ સમગ્ર મામલે સ્કૂલને નોટિસ પણ આપવામાં આવી છે, જેમાં કેટલાક બાળકોને લિવિંગ સર્ટી આપ્યા છે તેની વિગત પણ માંગવામાં આવી છે। જો સ્કૂલમાં જતા બાળકો અને આશ્રમ વચ્ચે કોઈ કનેક્શન હશે તો સ્કૂલ સામે કાયદાકીય કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। અત્યારે હાલ શાળામાં જે આક્ષેપો અને વાલીઓની રજૂઆત હતી એને લઈને તપાસ કરી છે। શાળામાં 24 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એની યાદી અમે લીધી છે, અને વિદ્યાર્થીઓ મોટાભાગે શાળામાં અત્યારે હાજર જ હતા, અને તે પૈકી કેટલાક વિદ્યાર્થીઓ છે જેને વાલી લઈ ગયા છે, કેટલાકના એલસીમાંથી નામ કમી કર્યા છે, એ દિશામાં આગળ તપાસ કરશું। હવે જે શોષણની વાત છે બાબતમાં પોલીસ પણ સાથે હતી, એમના દ્વારા તપાસ કરવામાં આવી છે, બાળકો સાથે સંવાદ એમને કર્યા છે, બાકી એવું કંઈ જોવા મળેલું નથી તપાસ દરમિયાન। તપાસ એ રહેશે કે આશ્રમ સાથે કઈ રીતે જોડાયેલા છે અને શાળાને એ બાબતમાં નોટિસ આપી અને આ બાબતનો ઉકેલ કરવા માટે અને નકર નિયમ અનુસાર કાર્યવાહી થશે શાળા સામે। તપાસ એ રહેશે કે આશ્રમ સાથે કઈ રીતે જોડાયેલા છે અને શાળાને એ બાબતમાં નોટિસ આપી અને આ બાબતનો ઉકેલ કરવા માટે અને નકર નિયમ અનુસાર કાર્યવાહી થશે શાળા સામે। હાલ આ મામલે તંત્રના અધિકારીઓ તમામ રીતે તપાસ કરી રહ્યા છે અને નિત્યાનંદ આશ્રમમાં કંઈ પણ ખોટું થતું હશે અને તેમાં ડીપીએસ સ્કૂલ ક્યાંય પણ શંકાના ઘેરામાં હશે તો તેની પૂરતી તપાસ કરાશે। જો કે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જો સ્કૂલે આ કેમ્પસ લીઝ પર આપ્યું છે તો મીડિયા અને અન્ય સામાન્ય લોકોને ફોન લઈને પણ અંદર જવાની અનુમતિ કેમ આપવામાં આવી રહી નથી। શિક્ષણના ધામમાં કોઈ પણ સામાન્ય માણસ આવી શકે છે, ત્યારે આ કેમ્પસમાં એવું તો શું છે કે મોબાઈલ પણ અંદર લઈ જવા દેવાતો નથી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। વીટીવી વિશેષમાં સમય થયો છે બ્રેક, સ્વાગત છે। અમદાવાદમાં આવેલો સ્વામી નિત્યાનંદનો આશ્રમ ગત રાત્રિથી વિવાદમાં છે, ત્યારે આ મામલે આજે દિવસભર તંત્ર અને અન્ય સંસ્થાઓમાં દોડાદોડી થઈ। સ્વામીના આશ્રમમાં રહેતી યુવતીના માતા પિતા રાત્રે આવીને હોબાળો કર્યો હતો, શું થયું આજે દિવસભર કરીએ એક નજર। દિવસભર નિત્યાનંદ આશ્રમ પર આજે હોબાળો ચાલ્યો હતો, જેના કારણે આજે આશ્રમમાં અને શાળામાં રજા રાખવામાં આવી હતી। આશ્રમ જે ગામમાં આવેલો છે તે ગામના લોકોને ખબર જ નથી કે અહીંયા કોઈ આશ્રમ આવેલો છે અને તેઓ શું કાર્ય કરી રહ્યા છે। લોકોને માત્ર એ જ ખબર છે કે અહીંયા સ્કૂલ આવેલી છે, પરંતુ અમારી ટીમે હીરાપુરાના ગ્રામજનો નિત્યાનંદના આશ્રમથી સંપૂર્ણ અજાણ હોવાનો ખુલાસો કર્યો હતો। જે આશ્રમ ચાલે છે આપ શું કઈ જાણો છો આશ્રમ વિશે? ના, આશ્રમ વિશે તો આ કોઈને ગામ લોકોને ખબર નહીં હોય આ વાતની, કારણ કે આશ્રમ ઘણા ટાઈમથી ચાલે છે પણ હવે આ બાબતની માહિતી વિશે ખબર નથી। ઓકે, અંદર કયા રીતની ગતિવિધિ થાય છે, કેવા લોકો આવે છે, કંઈ જ નથી ના? કોઈ ખાકપુરા ગામમાં કોઈને ખબર નહીં હોય, અમુક માણસોને એ ખબર નહીં હોય કે ભાઈ આશ્રમ ચાલે એ। આ મામલે પોલીસ અને અન્ય સંસ્થાઓ હાલ તપાસમાં લાગી છે, ત્યારે સ્વામી નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે બાળ અને મહિલા આયોગના ચેરમેને પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને તેના ચેરમેન લીલાબેન અંકોલિયાએ આ મામલે પૂરતી તપાસની ખાતરી આપી છે અને કંઈ પણ ખરાબ થતું હશે તો તેને છોડવામાં આવશે નહીં, અને તેમણે આ મામલે પોલીસ અને શૈક્ષણિક સંસ્થાઓનો પણ સંપર્ક કર્યો છે। પરંતુ મેં પણ જોયું અને ટીવીના માધ્યમ દ્વારા
ત્યારે મને પણ લાગ્યું કે મારે પણ દીકરીઓને કંઈક મદદ કરવી જોઈએ, એટલે મેં પણ પોલીસ કમિશનર પાસેથી તાત્કાલિક રિપોર્ટ મગાવ્યો છે અને અમે પણ જે કોઈ દીકરીઓને જરૂર હશે એમને મદદરૂપ બનવાના છીએ અને તપાસ પણ બાળ આયોગ કરે છે, પરંતુ અમે પણ સાથે સાથે જોડાશું. ઉલ્લેખનીય છે કે ગતરાત્રિથી ચાલતા આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં આખરે માતા પિતા જ કઠેરામાં ઉભા રહી ગયા છે, કારણ કે તેમની પુત્રીએ પોતાના માતા પિતા સાથે રહેવાની ના પાડી છે અને તેણે આશ્રમમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને અંતે આ સમગ્ર મામલે હાલ પૂરતો વિવાદ શમ્યો છે, પરંતુ હજુ પણ આ મામલે તપાસ ચાલી રહી છે. ब्यूरो रिपोर्ट, बीटीवी न्यूज. તો બીટીવી વિશેષમાં સમય થયું છે એક બ્રેકનો.